વેલકમ ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે બનાવીશું લાલ મરચાંનું ખટ્ટું મીઠું અથાણું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. લાલ મરચાંનું અથાણું બનાવવા માટે આપણે તાજા લાલ મરચાં લઈશું, જેને ધોઈને કપડાંથી લૂછી લેવાના અને પછી એનો બિયાનો ભાગ કાઢીને આ રીતે બે ટુકડામાં તૈયાર કરીને રાખ્યા છે. હવે જે મરચાં આપણે સાફ કરીને રાખ્યા છે એને આ રીતે મીડિયમ સાઇઝના ટુકડામાં આપણે સમારીને તૈયાર કરી લઈશું. બધા મરચાંને આ રીતે સમારી લઈએ એ પછી આના માટે એક મસાલો તૈયાર કરવાનો છે. તો હવે એક મિક્સર જાર લઈ લઈશું. આમાં આપણે એક ચમચી વરિયારી ઉમેરીશું, જે દેશી વરિયારી આવે એ ઉપયોગમાં લેવાની. એક ચમચી રાયના કુરિયા અને 1.5 ચમચી આપણે આમાં અચાર મસાલો ઉમેરીશું. આ કોઈ પણ કરિયાણાની દુકાને તમને મળી જશે. હવે આ ત્રણેય વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. આનો ફાઇન પાવડર નથી બનાવવાનો અને રફલી મિક્સ કરવાનું છે. તો આ રીતે આપણે આને અધકચરું વાટીને તૈયાર કરવાનું. હવે આપણે એક કડાઈ લઈશું અને એમાં 3-4 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકીશું. તેલ ગરમ થાય એટલે આપણે આમાં 1/2 ચમચી જીરું ઉમેરીશું. આની સાથે વઘારમાં 2 સૂકા મરચાં ઉમેરી દઈએ. જે મરચાં આપણે સમારીને રાખ્યા છે એ આમાં ઉમેરીએ. હવે આ મરચાંને વઘારની સાથે સરસ રીતે મિક્સ કરી લેવાના. આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને આને સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે આના ઉપર ઢાંકણ ઢાંકીને આને 1-1.5 મિનિટ માટે કૂક કરીશું. 1-1.5 મિનિટ પછી હવે આપણે ઢાંકણ હટાવી દઈશું અને મરચાંને ફરીથી હલાવી લેવાના. મરચાંને આપણે પૂરેપૂરા કૂક નથી કરવાના, ફક્ત આપણે એને 20-25% જેવા જ કૂક કરીશું. આ સમયે આપણે આમાં 200 ગ્રામ જેટલો ગોળનો ભૂકો ઉમેરીએ. ગોળને સમારીને કે આ રીતેનો ભૂકો ઉપયોગમાં લેવાનો, જેથી એ ખૂબ જ ઓછા ટાઈમમાં આની સાથે સરસ રીતે મિક્સ થઈ જશે. ગેસ મીડિયમ ફ્લેમ પર રાખવાનો અને આને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે. હવે જે ગોળ આપણે ઉમેર્યો હતો એ સરસ રીતે ઓગળી ગયો છે. તો આમાં આપણે બાકીના મસાલા કરી દઈએ. તો સૌથી પહેલાં જે આપણે મસાલો વાટીને તૈયાર રાખ્યો છે એ બધું આમાં ઉમેરી દઈશું. આની સાથે 1 ચમચી લાલ મરચું ઉમેરીએ, 1 નાની ચમચી ધાણા પાવડર અને કલર માટે આપણે 2-3 ચપટી જેટલી હળદર ઉમેરીશું. હવે આને સરસ રીતે મિક્સ કરી લઈએ. મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે. હવે આ રસો થોડો ઘટ થાય ત્યાં સુધી આપણે આને કૂક કરીશું. થોડી વાર પછી તમે જોઈ શકો છો અથાણાનો રસો સરસ રીતે ઘટ થઈ ગયો છે. આમાં કોઈ તાર નથી બનાવવાના, પણ આનો જે રસો છે એ ઘટ લાગશે. સાથે તમે આને હાથમાં લઈને ચેક કરશો તો એ થોડું ચીકણું લાગશે. હવે ગેસ બંધ કરીને છેલ્લે આપણે આમાં 1/2-1.5 ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરીશું. હવે આને સરસ રીતે મિક્સ કરી લઈએ. કડાઈને નીચે ઉતારીને આપણે અથાણાને ઠંડુ થવા દઈશું. આ અથાણું રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યારબાદ તમે આને કાચની બોટલમાં ભરીને ફ્રીઝમાં લાંબો ટાઈમ સુધી સ્ટોર કરી શકો છો. તો તમે પણ આ રીતે લાલ મરચાંનું ખાટું મીઠું અથાણું બનાવીને જરૂર ટ્રાય કરજો. તમારા ઘરમાં આ ચોક્કસ પસંદ આવશે. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે. આવી જ બીજી રેસીપી શીખવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.